કેમ છો મિત્રો આજકાલ આપણે બધા જ લોકડાઉનની સજા અને સજાની મજા માણી રહ્યા છીએ ચાલો તમારી એક મજામાં ઓર ઉમેરો કરું આજે આપણે એક હિલ સ્ટેશનની મુલાકાત લઈએ જોયું છે હિલ સ્ટેશન હિલ સ્ટેશન એટલે ધરતીથી અમુક ઊંચાઈ પર આવેલું કોઈ રમણીય સ્થળ હોય રમણીય પર્વત હોય ભારત વર્ષના સુંદર હિલ સ્ટેશનોમાં ઉટીનો સમાવેશ છે સાઉથમાં જ કોડાઈ કેનાલ છે પણ ગુજરાત અને રાજસ્થાન ની વચ્ચે ક્યાંક એક આવું સુંદર મજાનું ગુજરાતીઓને જવું ગમે વારંવાર જવું ગમે એવું એક હિલ સ્ટેશન એટલે આબુ માઉન્ટ આબુ માઉન્ટ આબુની નજીક જ મા અંબાનો નિવાસ છે મા અર્બુદા દેવી બિરાજે છે બાજુમાં જ માં ગબ્બરવાળી બિરાજે છે પણ શક્તિ આરાધનાનો હેતુ અત્યારે આપણો નથી આપણે હિલ સ્ટેશનની મુલાકાત કરવી છે અને એ નિમિત્તે આપણે આપણા મનને એક પ્રસન્નતા આપવી છે હા મિત્રો દલપતરામના વર્ણન રીતિના કાવ્યોમાંનું પાંચમું અને અંતિમ કાવ્ય એટલે આબુનું વર્ણન કવિએ જે રીતે આબુને જોયો છે આપણે બિલકુલ કવિની દ્રષ્ટિએ એ આબુને જોવાનો છે તમે જાઓ ત્યારે તમારી દ્રષ્ટિએ પણ એને જોજો અને તમારી દ્રષ્ટિમાં જે આબુ દેખાયો હોય એને તમે કલમ વડે એને ચિત્રદેહ આપવાનો પ્રયત્ન કરજો એને શબ્દદેહ આપવાનો પ્રયત્ન કરજો અત્યારે આપણે દલપતરામના શબ્દોમાં એમના દ્રષ્ટિમાં જે આબુ એમને દેખાયો છે એ આબુ વિશે આપણે વાત કરીએ છીએ આબુનું વર્ણન ભુજંગી છંદમાં લખાયેલું આ કાવ્ય છે ભલો દૂરથી દેખતા દિલ ભાવ્યો ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો ભલો દૂરથી દેખતા દિલ ભાવ્યો મેં અગાઉ પણ કહ્યું કે હું પણ આવા કોઈ ગિરિનગરથી આવું છું અને આજે જ્યારે ગિરિનગરથી દૂર છું અને જ્યારે એ ગિરનાર તરફ જાઉં છું ત્યારે જેતપુરથી થોડાક આગળ જઈએ અને જે દેખાવો શરૂ થાય ગિરનાર અને ગિરનારને જોઈને રોમ રોમ જે રોમાંચિત થાય કેમ કે આપણું જોડાણ એમની હારે છે તો એવો જ આવો આબુ પર્વત અને એને દૂરથી કવિને પણ એ રોમાંચ છે જ્યારે પ્રથમ વખત આપણે કોઈ આવા હિલ સ્ટેશનની મુલાકાત કરતા હોઈએ ત્યારે એનો રોમાંચ કોઈક જુદો જ હોય હું મારી હાઈસ્કૂલની લાઈફમાં એક વખત પહેલીવાર જ્યારે સાપુતારાની મુલાકાતે ગઈ ત્યારે એ સાપુતારાએ મારા હૃદય ઉપર એવી જબરજસ્ત પકડ જમાવેલી કે એ સાપુતારા છોડ્યા પછી પણ બે ચાર દિવસ સુધી હું એમાંથી બહાર નથી આવી શકી પછી મુંબઈ જેવી મોહમય નગરીનું દર્શન કરતાં પણ પેલી સાપુતારાની જે અસર મારા દિલ પર હતી એને હું ગોસી શકતી નહોતી આખરે એ સમયમાં સાપુતારા વિશે એક કવિતા જે ચીર સ્મૃતિમાં મારા સાપુતારાને રાખવું હતું એ સ્મૃતિમાં શબ્દ દેહે હું સાપુતારાને મૂકી શકી પછી જ હું એના મોહમાંથી બહાર નીકળી શકી એટલે જ્યારે પ્રથમ વખત આપણે આવું કોઈ હિલ સ્ટેશન જોતા હોઈએ ત્યારે એનો રોમાંચ અનેરો હોય છે કવિ અહીંયા પોતાના એ રોમાંચ સાથે એની કબૂલાત સાથે એ કાવ્યની શરૂઆત કરે છે ભલો દૂરથી દેખતા દિલ ભાવ્યો દૂરથી જોયો એને અને એ હૃદયને ભાવ્યો દિલને ભાવ્યો હૃદયને ગમ્યો ચડી જેમ આકાશમાં આકાશમાં જાણે કાળા વાદળા હજી તો ચડતા આવતા હોય એમ એ કાળા વાદળા જેવો પર્વત ગમ્યો છે એનું સૌંદર્ય એ આકર્ષી ગયું છે દિલ ભાવ્યો દિશે કુંડ નો દેવતા બીજ જેવો દીઠો આજ આબુ એવો જાણે કુંડ નો દેવતા કોઈ હોય બીજ જેવો એવો આબુ ગિરિરાજ આબુ પર્વતરાજ આબુ આજે જોયો છે દીઠો આજ મેરાજ એવો આજે મેં એવું ગિરિરાજ એવો પર્વતરાજ આબુ ને જોયો છે નિહાળ્યો છે સરસ વાત કરે છે પછી કવિ તિથિ પૂનમે શોભિયા સાંજ ટાણે બન્યા ઘંટ બે સૂર્યને સોમ આવી સુંદર મજાની વિરાટ પૃથ્વી હોય અને આ વિરાટ પૃથ્વીએ જાણે કોઈ સુંદર મજાનું મંદિર હોય અને એ મંદિરમાં બિરાજીત એવો કોઈ દેવતા અને એની આજુબાજુ સૂરજ અને સોમ બે મૂક્યા હોય એ પર્વતરાજની આજુબાજુ તિથિ પૂનમે શોભિયા સાંજ ટાણે પૂનમની તિથિ હોય ત્યારે સાંજ ટાણે જેમ સૂર્ય અને ચંદ્ર બે ઘંટ જેવા સુંદર દેખાતા હોય બન્યા ઘંટ બે સૂર્યને સોમ જાણે દીપે દેવ હાથી કહે કોઈ કેવો દીઠો આજ આબું ગિરિરાજ એવો પૂનમની તિથિ હોય ને ત્યારે એક તરફથી સૂર્ય આથમતો હોય અને બીજી તરફથી ચંદ્ર ઉગી પણ ચૂક્યો હોય ચંદ્ર પણ આવી ચૂક્યો હોય તો પૂનમની તિથિએ જાણે સાંજ ટાણે સૂર્ય અને ચંદ્ર બે ઘંટ રૂપે શોભી રહ્યા હોય એમ દીપે દેવ હાથી કહે કોઈ કેવો આ પર્વતરાજ જાણે કોઈ દેવનો હાથી હોય કોઈ દેવ હોય એવો એ શોભી રહ્યો છે એવો આજે આવો સુંદર મજાનો આબુ ગીરીરાજ અમે જોયો છે કદી ઉપરે જઈ જુઓ આંખ ફાડી ઝૂકી ઝાડના ઝુંડ ની જાજી ઝ ઝ ઝ વર્ણનુપ્રાસ અલંકાર કવિએ સુંદર રીતે અહીંયા પ્રયોજ્યો છે ઝૂકી ઝાડના ઝુંડની જાજી ઝાડી કદી ઉપર જઈ જુઓ આંખ ફાડી દૂરથી તો બહુ સરસ રળિયામનો દેખાય છે પણ તમે ક્યારેક જો ઉપર જઈને આંખ ફાળીને જુઓ તો શું છે ત્યાં ઝૂકીને ઝાડના ઝુંડની જાજી જાળી ઝાડના ઝુંડના ઝુંડ છે વૃક્ષોના ઝુંડ છે અને એની ઝાડી જાજી ગીચ એ વૃક્ષોની ઝાડી છે ત્યાં જે એકબીજા તરફ ઝૂકી રહી છે એકબીજા તરફ નમીને એને વધારે ગીચ બનાવે છે ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી મહા સ્વાદુ માગ્યો મળે મિષ્ટ મેવો દીઠો આજ આ ભૂગીરી રાજ એવો મહા સ્વાદુ માગ્યો મળે મિષ્ટ મેવો મહાસ્વાદ જેનો સુંદર સ્વાદ હોય એવો કોઈ મીઠો મેવો જાણે મને મળતો હોય એવો માગ્યો મીઠા મેવા જેવો એ ગિરિરાજ આજે મને મળી રહ્યો છે આજે મને દેખાઈ રહ્યો છે દિશે વાઘને વાંદરા સિંહ હરણા ઝરે નિર્મડા નિરણા નિત્ય ઝરણા હવે આ આબુમાં જેમ કવિ નજીક જાય છે એને શું દેખાય છે ત્યાં દિસે વાઘને વાંદરા સિંહ હરણા આ અર્બુદાના પર્વત પર એના જંગલમાં વાઘ વસે વાંદરા વસે સિંહ અને હરણાઓ પણ વસે પ્રકૃતિના તમામ જીવો ત્યાં વાસ કરે છે દિસે વાઘને વાંદરા સિંહ હરણા ઝરે નિર્મળા નીરના નિત્ય ઝરણા નિર્મળ નીરના સુંદર ઝરણા ત્યાં કાયમ વહે છે નિત્ય વહે માત્ર ચોમાસા પૂરતા નહીં પણ ત્યાં નિત્યપણે નિત્ય રૂપે આવા સુંદર મજાના ઝરણાઓ વહ્યા કરે છે શીડો ને સુગંધી વહે વાયુ તેવો દીઠો આજ આબુ ગીરી જો શીળો ને સુગંધી વહે એ જંગલની અંદર જે ઔષધિઓ છે જે વૃક્ષો છે જે પુષ્પો છે એની સુંદર મજાની સુગંધ એ તરફથી વહીને આ તરફ આવે છે શીળોને એ એ છે ઠંડો છે અને સુગંધી છે એવો વાયુ આ તરફ આવી રહ્યો છે શીળોને સુગંધી વહે વાયુ તેવો એવો વાયુ વાઈ રહ્યો છે દીઠો આજ આબુ ગિરિરાજ એવો આજે એવો ગિરિરાજ જાણે મેં જોયો છે ભલા ફૂલ ની ત્યાં ફૂલી ફૂલવાળી કુવા વાવ ને કુંડ આપે પે અગાડી ભલા ફૂલ ની ત્યાં ફૂલી ફૂલવાળી સુંદર મજાના ફૂલોની ફૂલવાળી ત્યાં ફૂલી છે અને કુવા વાવ અને કુંડ ઓપે અગાડી આગળ જાઓ છો ત્યાં કુવા અને વાવ પણ સુંદર શોભી રહ્યા છે ઓપે ઓપે એટલે શોભે અગાડી એટલે આગળ આગળ કુવા અને વાવ પણ શોભી રહ્યા છે કુંડ શોભી રહ્યા છે વડા દેવડોમાં વસે વાસ દેવો દીઠો આજ આબુ ગીરી વડા દેવડો માં મોટા સુંદર મજાના માં મંદિરોમાં ચર્ચમાં દેવડ કહેતા ચર્ચ મોટા સરસ મજાના મંદિરો ચર્ચ એની અંદર જેમ દેવ બિરાજતા હોય જેવો દેવોનો વાસ હોય એવો ગિરિરાજ આજે મને દેખાઈ રહ્યો છે બન્યા બંગલાને બની ત્યાં બજારો રૂડા રોજગારી કરે રોજગારો બન્યા બંગલા હવે એ આબુનું વર્ણન એની બજારોનું વર્ણન કવિ આપણી સામે કરે છે બન્યા બંગલા એ આબુ ઉપર ટેલવાને માટે આવતા સહેલાણીઓ જે છે એમને રોકાવા માટે સુંદર મજાના મોટા મોટા બંગલાઓ બન્યા બંગલા અને બની ત્યાં બજારો અને ત્યાં બજારો પણ બની છે એ બજારોની અંદર એના વેપારીઓ જે છે પોતાનો પોતાની કમાણી એ બજારમાં બેસીને કરી રહ્યા છે રૂડા રોજગારી કરે રોજગારો રોજગાર ઉભો કરતા એવા રોજગારો જે છે એ રોજગારો પોતાની કમાણી એ બજારમાં બેસીને કરી રહ્યા છે મળે માલ લેનારને ને હોય લેવો દીઠો આજ ગીર આબુ ગીરી મળે માલ લેનારને ને હોય લેવો હિલ સ્ટેશન હોય ને ત્યાં રાજ્ય રાજ્યમાંથી ભિન્ન ભિન્ન રાજ્યોમાંથી તો લોકો આવતા હોય પણ ભિન્ન ભિન્ન દેશોમાંથી પણ લોકો આવતા હોય એટલે વિદેશીઓને પણ આકર્ષે ને આપણા દેશના લોકોને પણ આકર્ષે આપણા પ્રદેશના લોકોને પણ આકર્ષે અને બીજા પ્રદેશના લોકોને પણ આકર્ષે તમે આપણે આવું જોઈએ ને તો ત્યાં કાશ્મીરી શાલ પણ મળે અને કાશ્મીરી સુંદર મજાના ઊનના સ્વેટરો પણ મળે તો દેશ વિદેશની સુંદર મજાના સ્પ્રે મળે વિદેશના આ બધું જ આપણને મળે દેશ વિદેશની ચીજ વસ્તુઓ આ બજારોની અંદર આપણને પ્રાપ્ત થાય મળે માલ લેનાર જેવો માલ લેવો હોય એવો માલ ત્યાંથી મળે છે દીઠો આજ આબુ એવો આજે એવો ગિરિરાજ સુંદર આબુરાજ જોયો છે તહા તેર ગાઉ તણે તો તળાવે પીવા ગામ અગિયાર ના લોક આવે તહા તેર ગાઉ તણે તો તળાવે ગામથી ગ્રામજનો જ્યાં વસે છે ત્યાંથી તેર ગાઉ દૂર એક તળાવ છે કવિ અહીંયા એનું નામ નથી આપ્યું પણ એ નખી તળાવ છે એ નખી તળાવ ત્યાં શું છે તા તેર ગાઉ તણે તો તળાવે તળાવ પર પીવા ગામ અગિયાર ના લોકો આવે અગિયાર ગામના આજુબાજુના અગિયાર નાના નાના ગામડાઓના લોકો ત્યાં પાણી પીવાને માટે આવે છે જહા જેઠ માસે મા પરસેવો દીઠો આજ આબુ ગીરિરાજ એવો જહા જેઠ માસે પ્રસેવો પરસેવો નથી કવિ જ્યાં જેઠ મહિને પણ એટલે તો એ હિલ સ્ટેશન છે એટલે તો લોકો ત્યાં ઉનાળામાં પણ ખાસ ફરવા જાય છે હિલ સ્ટેશન એનું જ નામ છે કે ધરતીથી ઘણી ઉંચાએ આવેલું હોય અને એને કારણે ત્યાં સુંદર મજાની ઠંડક મળતી હોય તો જેઠ માસે ન દિસે પ્રસેવો જ્યાં જેઠ મહિનામાં પણ ભયંકર અષાઢે પરા વાદળા પાસ આવે જતા વેત જોવાની જુક્તિ જણાવે અષાઢે પરા વાદળા પાસ આવે પરા એટલે દૂરના થોડાક દૂરના વાદળા હોય એ અષાઢ મહિનો આવે અને એ વાદળા નજીક આવવા માંડે છે અને વેત જોવાની એટલા ઝડપથી એ વાદળાઓ એ પર્વત પરથી પસાર થતા હોય કે વેત આવે અને જાય અને એ તરત એને જોવાની એને એની એની યુક્તિ યુક્તિ કહેતા એની કરામત અને એ કરામત જે વાદળાઓ આવું જ્યાં કરતા હોય એને જોવાની જે મજા છે એ કવિ કહે છે કે વેત જોવાની યુક્તિ જણાવે ધુમાડો ધૂણીનો તમે જેમ ટેવો ધુમાડો ધૂણીનો તમે ટેવો એટલે ધારો ટેવવું એટલે ધારવું ધુમાડો ધૂણીનો તમે જેમ ટેવો જેમ કોઈ ધૂણી હોય અને એનો ધુમાડો સતત ઝડપથી જતો હોય એમ એ વાદળાઓ ત્યાંથી પસાર થાય છે એ જેવી રીતે ધૂણીમાંથી ધુમાડો ઉઠતો હોય અને જે રીતે દેખાતો હોય આપણે ધારીએ કે ત્યાં ધુમાડો છે ધૂણી તો ત્યાં ધૂણી હોવી જોઈએ એવું આપણે ધારીએ તો એ રીતે એ વાદળા ધુમાડાની જેમ ત્યાંથી પસાર થાય છે દીઠો આજ આબુ ગિરિરાજ એવો આજે એવું આબુ ગિરિરાજ મેં જોયો છે જૂના જૈનના હિન્દુના સ્થાન જેમાં અતિખ્યાત છે અર્બુદા દેવી એમાં આપણે પહેલાં જ વાત કરી કે અર્બુદા દેવી ત્યાં બિરાજી રહ્યા છે જૂના જૈનના હિન્દુના સ્થાન જેમાં વસ્તુપાળ તેજપાળના સુંદર મજાના નકશીકામવાળા દેરાઓ ત્યાં છે એની અહીંયા કવિ વાત કરે છે જૂના જૈનના હિન્દુના સ્થાન જેમાં જેમાં હિન્દુના જૈનના જૂના જૂના સ્થાન છે જૂના જૂના પૌરાણિક તીર્થસ્થાનો છે અને એમાં એક છે અર્બુદા જગદંબા અર્બુદા દેવી બિરાજી રહ્યા છે કહી તે કથા જાણવા જોગ કામે રચ્યા છે છંદ દલપત રામે આ અર્બુદા દેવીની અને એ નિમિત્તે પર્વતરાજ આબુની વાત કરવા માટે કહી તે કથા જાણવા જોગ કામે આ કથા જાણવા જેવી છે આ હિલ સ્ટેશન આ સુંદર મજાનો ગિરિરાજ કેવો છે એ જાણવા જેવી વાતને કહેવા માટે દલપતરામે આ છંદની રચના કરી છે એવું કહીને દલપતરામ પોતાના નામાભિધાન સાથે અંતિમ પંક્તિમાં આ જાણવા જોગ એવા ગિરિરાજ પર્વતના સૌંદર્યને આપણી સામે મૂકી અને કાવ્ય પૂર્ણ કરે છે આપણે પણ આજે ગિરિરાજ આબુની વાત કરી અને કવિતા છે ને એની એ તાકાત છે મિત્રો કે આપણે જે વિચારીએ ને જે રીતે સુંદર મજાનો એનો આસ્વાદ કરીએ અને એ રીતે આપણે એ સ્થાન સુધી પહોંચી શકીએ એટલે આજના આ કદાચ થોડો કંટાળો લાવતા દિવસોની અંદર આપણે આ સુંદર મજાની આબુની વાત કરી અને આબુ ઉપર પહોંચવાનો પ્રયત્ન કર્યો દલપતરામના શબ્દો નિમિત્તે આજે આટલું ફરી મળીશું આભાર